નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ પર આજના વિડિયોમાં આપણે ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 9 મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે જોઈએ પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો સવાલ છે બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો તો એનો જવાબ આવશે કાયદાઓનું પાલન કરવું જાહેર મિલકતોનું રક્ષણ કરવું સ્ત્રીઓનું રક્ષણ કરું કરવેરાઓ પ્રામાણિક રૂપે ભરી દેવા હિંસાનું આચરણ ન કરવું પછી આવશ્યકતા મુજબ દેશના રક્ષણ માટે જોડાવું વૃક્ષો પ્રત્યે દયા રાખવી

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના પાયાના સિદ્ધાંતો ગણાવ્યા હતા ત્રીજો સવાલ છે મૂળભૂત હકોની અગત્યતા સમજાવો તો જવાબ આવશે વ્યક્તિના માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વમુખો વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે એને સામાન્ય રીતે માનવ હકો કહેવાય દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે તેને માનવ હકો કહેવામાં આવે છે ચોથો સવાલ વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું તો જવાબ આવશે ભારતના બંધારણમાં નાગરિકને હક દ્વારા સ્વતંત્રતાઓ મળી છે તે બધા લોકોને કેટલીક મર્યાદાઓ પણ ભોગવવી જોઈએ

છઠ્ઠો સવાલ ભારતના બંધારણમાં આવેલા બંધારણીય અધિકારો જણાવો તો એનો જવાબ આવશે શોષણ સામેનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો સમાનતાનો હક સ્વતંત્રતાનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક અને બંધારણીય ઇલાજો હક સાતમું લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો લઘુમતી સંસ્થાઓની મિલકતનું સંપાદન રાજ્ય સરકાર જરૂરી વળતર આપીને જ કરી શકે

આ હક મુજબ વ્યક્તિઓનો હક મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારોનો કોઈ અર્થ રહેતો નથી સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણ અગત્યની ભૂમિકા ભજવે છે આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય સૂચના આમ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત ના બદલે અદાલતોમાં જવાનો હક અને નું રક્ષણ મેળવવાનો હક છે કોઈ પણ નાગરિકોના મૂળભૂત હકો છીનવા જાય તેવા કોઈ પણ કાયદા રાજ્ય ઘડી શકતું નથી

અને સ્વતંત્રતા વ્યવસાય વેપાર કે કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપના મુખ્ય ઉદ્દેશ છે વેપાર દાસત્વ અને બળજબરીથી કરાવવાથી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે

આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી અને ઉન્નતિ માટેના દરેક પ્રયત્નોમાં રાજ્ય પૂરતો સહકાર આપશે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો કારણ આપી સમજાવો પહેલો સવાલ છે મૂળભૂત હકોના ભંગ સામે અદાલતોનો આશરો લઈ શકાય તો જવાબ આવશે મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય હક આપવામાં આવે છે સર્વોચ્ચ અદાલત વાલી તરીકે ફરજ બજાવે છે. બીજો સવાલ બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા છે. કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને હક નું રક્ષણ મેળવવાનો હક છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. ત્રીજો સવાલ સ્વતંત્રતાઓ મર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. તો તેનો ઉત્તર આવશે આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજના હિત ધ્યાનમાં રાખવા પડે છે દેશના એકતા અને વિદેશી રાજ્યો સાથેના સંબંધો બદનક્ષી હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખવા પડે આમાં સ્વતંત્રતા અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં ચોથો સવાલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વ શરત છે

બલ્કે એકબીજાના પૂરક છે કારણ કે જ્યારે મૂળભૂત હકો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે મૂળભૂત હકો રાજ્યની સત્તા ને મર્યાદિત કરે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી ધરાવે છે છઠ્ઠો સવાલ શોષણ મુક્ત સમાજની રચના એ આપણા બંધારણ નું મુખ્ય ધ્યેય છે તો તેનો ઉત્તર આવશે ચૌદ વર્ષથી ઓછી ઉંમર વાળા બાળકોને બાળ મજૂરી નાબૂદી કાયદો ઘડવામાં આવ્યો છે આ હકને કારણે બધા જ નાગરિકને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે બધા પ્રકારના શોષણને ઘણો જાહેર કરવામાં આવ્યો છે 7મો સવાલ હકો અને ફરજો એક સિક્કાની બે બાજુ છે તો તેનો જવાબ છે રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ તેમજ જ બીજા લોકોને પણ તે રસ્તા પર ચાલવાનો હક છે હક ન હોય ત્યાં પણ ફરજ પણ હોતી નથી આમ ફરજ વિનાનો કોઈ હક નથી એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિની ફરજ બની રહે છે

આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્યો બંધાયેલી નથી રાજ્ય માટે માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ફરજિયાત તેથી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી સવાલ માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે તેથી જ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે

નીચેના યોગ્ય વિકલ્પની પસંદગી કરો પહેલો સવાલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ કયા હક ને બંધારણ નો આત્મા કહ્યો છે જવાબ આવશે option d બંધારણીય ઇલાજો હક બીજો સવાલ કોના મતે રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે જવાબ આવશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પછી ત્રીજો સવાલ પ્રતિબંધિત અટકાયત હેઠળ આરોપી ને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે

વિદ્યાર્થી મિત્રો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી કરીને તેઓ આ પીડીએફ નો લાભ